Hi students, how are you? I hope you all are fine. હું સ્નેહા મેતક નાનવાની સ્કૂલમાંથી આપ સૌનું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત કરું છું. આજે આપણે મારી આસપાસમાં પૂનમે શું જોયું તેના વિશે સમજૂતી મેળવશું. મારી આસપાસ ચેપ્ટર નંબર 1 પૂનમે શું જોયું. બાળ મિત્રો, જે સમજાવતી જાઉં છું તે તમારે પાઠ્યપુસ્તકમાં સાથે સાથે પૂરતું પણ જવાનું છે અને સમજતું પણ જવાનું છે. પૂનમે શું જોયું? પૂનમ ઘરે હતી, તે બીમાર હતી. આજે પૂનમે તેની માને કહ્યું, માં મને આજે શાળાએ જવા દો, હું છેલ્લા 2 દિવસથી ઘરે જ છું. પૂનમ શું કામ ઘરે હતી? સ્વામી પૂનમ માંદી હતી. એની મમ્મીને કહે છે કે મમ્મી હવે તો મને ઘરે જવા દો, હું છેલ્લા 2 દિવસથી હવે ઘરે રહીને કંટાળી ગઈ છું. તમે તો કેટલા વખતથી ઘરે છો? 1.5 વર્ષથી તો છો જ તેને, તમે બધા કંટાળી ગયા છો ને, તમારી આવું જ ને હવે સ્કૂલે. આ સાંભળી પૂનમની મમ્મી કહે છે, પરંતુ તને તાવ છે, જા બહાર ખાટલા પર સૂઈ જા. પૂનમ બહાર ગઈ, ખાટલા પર સૂઈ ગઈ. અચાનક તેના પર કશું પડ્યું. શું પડ્યું? તે તરત જ ગાલે અડવા લાગી. અરે અરે, આ શું? કોણ ચરકી ગયું? આ કોનું કામ હશે, કબૂતરનો કે કાગડાનો? પૂનમને તો આ કાગડાનું જ લાગતું હતું. પૂનમ પછી બહાર ગઈ અને ખાટલા ઉપર શું કર્યું? સૂઈ ગઈ. તરત જ એના ગાલમાં એ અડવા લાગી કે એના ગાલમાં કાકામ પડ્યું હોય એવું એને લાગ્યું. અરે આ શું છે? આ કોનું કામ છે? તો એને તો એમ જ થયું કે આ કબૂતરનું હશે કે કાગડાનું, તો લકી કે આ કાગડાનું જ કામ છે. બરાબર, અહીંયા તમને બહુ સરસ મજાનું એક ચિત્ર આપ્યું છે બાળમિત્રો. છાડવા છે, છાડવા પર ખસકોલી, પતંગિયું, કાબર, કાગડો, પતંગિયું, પોપટ, કબૂતર બધા બેઠેલા છે. તમે પણ તમારી આજુબાજુ આવું જે હોય એનું વર્ણન કરો, તમને એવો સરસ મજાનો અવાજ આવશે કે તમને એ સાંભળવાની મજા આવી જશે. હવે કહે છે, પૂનમે ઉપર જોયું, તેને વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોયા, તેના નામ જણાવો. તો ઝાડ ઉપર આ જે ઝાડ આપ્યું છે તેમાં કયા કયા પ્રાણીઓ છે એને તમારે અહીંયા નામ લખવાના છે. તો કયા કયા છે? તો કે કબૂતર, અહીંયા લખતા જાઓ, કાબર, કાગડો, કાગડો, પછી ચકલી, પોપટ, મોર, મોર, બગલો અને ટીટોડી. ટીટોડી, આ બધા નામ તમારે પણ લખવાના છે. આ બધા પ્રાણીઓ ક્યાં જોયા? એને ઝાડવા ઉપર. પૂનમ હવે જમીન પર પડેલું એક પાંદડું લીધું. શું લીધું? જમીન પર પડેલું એક પાંદડું લીધું. પાંદડું તેના ગાલ ઉપર ખસ્યું. હજુ પણ તેનો ગાલ ચીકાશવાળા લાગતા હતા. પૂનમે વિચાર્યું કે ચલ ને તળાવ પર જઈ અને ગાલ ધોવા તળાવ પર જઈ મારા ગાલ ધોવા જઈએ. પૂનમ હવે તળાવ પાસે ગઈ. ક્યાં ગઈ? તળાવ. તો અહીંયા તમને બહુ સરસ તળાવનું ચિત્ર દેખાય છે. જો બે ભેંસ છે, બકરી ઘાસ ખાય છે, દેડકો છે, કાચબા છે, બગલો છે, બરાબર, બતક છે, આ બધા ક્યાં છે? તળાવમાં છે. ક્યાં છે? તળાવમાં. હવે તળાવની આસપાસ પૂનમે કયા કયા પ્રાણીઓ જોયા હશે તે લખો. તો એની આસપાસ પૂનમે કયું શું શું જોયું? તો કે દેડકો છે ને, ભેંસ, કાગડો, સોરી, બગલો, માછલી, સોરી, માછલી હશે અંદર, તળાવ હોય એટલે માછલી પણ હોય, પછી લખો બકરી, ઘેટા, મગર અને પેલિકન. પછી પેલિકન અને મગર. બરાબર છે બાળમિત્રો, આ તમારે લખવાના છે. હવે કઈ છે કે તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કરી શકો છો? કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી હલનચલન કરે છે? વિવિધ પશુ પક્ષીના અવાજની નકલ કરો. તો બાળમિત્રો, તમારે બધાએ મને એક એક પ્રાણીની, કૂતરું છે કે તમને બિલાડી છે, એ બધાના અવાજ કરી અને રેકોર્ડિંગ કરીને કે આ વિડીયો મોકલવાના છે. આપણે પશુ પંખીના અવાજ ગમે તે કાઢવાના, કાબરનો,
કાગડાનો, પછી મોરનો, તમને જે આવે એ તમારે યાદ નહીં. શું છે? એક એક્ટિવિટી છે જે તમારે કરવાની છે. હવે જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. બધા જ પ્રાણીઓ એક સરખું હલનચલન બાળમિત્રો અંદર કરતા. ઘણા પ્રાણીઓ ચાલીને કરે છે, ઘણા પેટ સરકીને ચાલે છે એટલે પેટથી ચાલે છે, ઘણા જે પક્ષીઓ છે ઉડે છે, કેટલાક તળે છે અને કેટલાક કૂદકા મારીને ચાલે છે. તો આવા પ્રાણીઓ કયા છે આપણે જોઈએ તો દરમાં રહેતા પ્રાણીઓ કયા છે? તો દરમાં રહેતા પ્રાણીઓ કયા છે? તો કે કીડી, મકોડા, સાપ અને ઉંદર, આ બધા ક્યાં રહે છે? દરમાં રહે છે બાળમિત્રો. એ જ રીતે માળામાં રહેતા, તો માળામાં તો ઘણા બધા રહે પક્ષીઓ, જેમ કે ચકલી, કબૂતર, પોપટ, કાગડો, બરાબર છે? આ બધા ક્યાં રહે છે? માળામાં. ઘરમાં રહેતા, ઘરમાં કોણ કોણ રહે છે? એક તો માણસ, તમે ક્યાં રહો છો ઘરમાં? તો કે માનવી, ગાય, ભેંસ, કૂતરો એ પાળેલો હોય ને, આ બધા ક્યાં રહે છે? ઘરમાં રહે છે. પછી પાણીમાં રહેતા, પાણીમાં કોણ કોણ રહે છે? તો કે માછલી, દેડકો, કાચબો, હિપોપોટેમસ, આ બધા ક્યાં રહે છે? પાણીમાં રહેતા છે, બરાબર છે? તો આ બધા તમારે અહીંયા લખવાના છે. હવે કહે છે કે ઉડી શકે તેવા કયા છે, બરાબર છે? ઉડી શકે તેવા પ્રાણીઓ કયા કયા છે? તો લખો, ઉડી શકે તેવા પ્રાણીઓ કયા કયા છે? તો અહીંયા તમારે લખવાનું છે ઉડી શકે એવા. તો કે બાજ, સમડી, ગીધ, આ બધા ઉડી શકે એવા પ્રાણીઓ છે. પગથી ચાલી શકે તેવા પ્રાણીઓ કયા કયા છે? તો કે ગાય, ભેંસ, બકરી, આ બધા શું કરે છે? પગથી ચાલી શકે છે. પેટ સરકીને, તો કે સાપ, દેડકો, અળસિયું, આ બધા શું કરે છે? પેટ ઘસડીને ચાલે છે. કૂદકા મારી ચાલી શકે તેવા પ્રાણીઓ, તો કૂદકા કોણ મારે? તમે મારો છો કૂદકા, બરાબર ને? તમે શું છો? વાંદરો છો ને બધા? તો એક વાંદરો કૂદકા મારે. તો લખો, વાંદરો કૂદકા મારી શકે તેવા, દેડકો અને કાંગારો, આ બધા કૂદકા મારીને ચાલતા પ્રાણી છે. કેવા છે? કૂદકા મારીને, કાંગારું. હવે કહે છે કે પૂંછડી હોય તેવા, તો પૂંછડી હોય તેવા, તમારે છે પૂંછડી? નહીં ને, એટલે તમે પ્રાણી નથી ને. તો કયા છે? ચલો લખો, હાથીભાઈની જાડા, એની પૂંછડી હોય ને, હાથી, ગાય અને ભેંસ, આ બધા કેવા છે? પૂંછડીવાળા પ્રાણીઓ છે. માથે શિંગડા હોય તેવા, તો માથે શિંગડા હોય તેવા કયા છે? તો કે ભેંસ, બકરી અને ગાય, આ બધાને માથે શિંગડા હોય છે. દિવાલ પર ચાલી શકે, તો કે ગરોળી, કીડી અને કાચીડો, આ બધા ક્યાં ચાલી શકે છે? દિવાલ પર ચાલી શકતા પ્રાણીઓ છે. આ બધા તમારે બાળમિત્રો લખતા જવાના છે. હવે આગળ કહે છે કે પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. શું કરે છે? પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે, કેટલાક પાણીમાં રહે છે અને કેટલાક જમીન પર રહે છે, બરાબર છે ને? તમે જોયું કે બધા અલગ અલગ હોય છે. કેટલાક જમીનની અંદર દરમાં પણ રહે છે, કેટલાક આકાશમાં ઉડે છે, તો વળી કેટલાક આપણા ઘરમાં પણ રહે છે. હવે આમાં તમને કહે છે કે જીભથી જે પાણી પીતા હોય તેના ઉપર તમારે ગ્રીન કલર કરવાનો છે, અને જે હોઠથી પાણી પીતા હોય તેના ઉપર લાલ કલર કરવાનો છે, બરાબર? તો પહેલાં આપણે રેડ કલર લઈ લઈએ. તો રેડ કલરમાં આપણે જોઈએ જીભથી, તો જે ગાય છે, બરાબર છે, એનું તમને અહીંયા પહેલાં ખોટું આપ્યું છે. ગાય છે એ હોઠથી પાણી પીવે છે, એ જીભથી નથી પીતી, એટલે પહેલાંમાં તમારે અહીંયા કલર સુધારવાનો છે. અહીંયા લાલ કલર આવશે, બરાબર છે બાળમિત્રો? પછી છે વાંદરું કેનાથી પીવે? તો એ તે કેનાથી પીવે? હોઠથી, બરાબર?
નાખ્યો. અહીંયા રીતે તમારે લાલ કલર કરવાનો છે. પછી છે કૂતરો. કૂતરોનું કૂતરામાં કૂતરો જીભથી પીસેલી. પછી આપણે જોઈએ, પહેલાં આપણે જે લોલાથી પીતા હોય, પછી છે હરણ, એ કેનાથી પીસે? હોઠથી. પછી ભેંસ, એ કેનાથી પીસે? હોઠથી. પછી છે હરણ, એ કેનાથી પીસે? સોરી, ગધેડો, એ કેનાથી પીસે? હોઠથી. પછી છે બકરી, એ હોઠથી, બરાબર. અને પછી છે હાથી, એ કેનાથી પીસે? હોઠથી. એ બધામાં તમારે લાલ કલર કરવાના છે. પછી છે કે જે જીભથી પીતા હોય, બરાબર છે. તો જીભથી પીતા હોય એવા કયા પ્રાણીઓ છે? તો આપણે જો એમાં આપણે કયો કલર કરશું? હવે લીલો. તો જીભથી પીતા હોય એમાં આપણે લીલો કલર પહેલાં લઈ લેશું, બરાબર. તો પહેલાં તો છે આ તમને સી આપ્યું છે, એ જ તે જીભથી પીવે છે. ત્યાં તમને ભૂલમાં લાલ આપી દીધો છે, ત્યાં તમારે બદલાવીને લીલો કલર નાખવાનો છે. પછી કૂતરું, એ તે કેનાથી પીશે? જીભથી. પછી છે બિલાડી, એ કેનાથી પીશે? જીભથી. પછી છે વાઘ, એ તે કેનાથી પીશે? જીભથી. અને પછી છે શિયાળ, એ તે કેનાથી પીશે? જીભથી. તો એમાં રીતે તમારે કયો કરવાનો છે? આ રીતે, બરાબર છે. ઓકે બાળમિત્રો, આમાં તમારે લાલ અને લીલા કલર કરી નાખવાના છે. હવે આગળ, આમાંથી તમારા ઘરમાં ના રહેતા હોય તેવા પ્રાણીઓમાં રંગ પૂરો, જે તમારા ઘરમાં ન રહેતું હોય ને એમાં તમારે રંગ પૂરવાનો છે, બરાબર છે બાળમિત્રો. તો આપણા ઘરમાં કોણ નથી રહેતું? તો આ શું છે? ગધે. આપણા ઘરમાં રહે છે ઘોડો? તો કે નહીં, બરાબર. આ જો તમે પાળ્યો હોય તો રહી. કૂતરું, એ આપણા ઘરમાં રહે, બરાબર. આપણે એને પાળી શકીએ, જોકે ઘોડોય રહે ક્યાં, બરાબર. પછી કૂકડો રહે, બરાબર. પછી શું છે, બિલાડી રહે. પછી શું છે, માછલી. માછલી આપણા ઘરમાં ન રહે તો એમાં કલર પૂરવાનો છે. બતકમાં, હાથીમાં કલર પૂરવાનો છે, બરાબર. પછી આવંદો, પછી માખી, બધું આપણા ઘરમાં રહી શકે છે, બરાબર છે. તો એમાં આપણે કલર પૂરવાના નથી. કેમાં કેમાં આપણે કલર પૂરવાના છે જોઈ લો. એક હાથીમાં, બરાબર. એક બતકમાં, એક માછલીમાં. જો કે આપણે માછલી પાળી હોય આપણા ઘરમાં તો માછલી તે રહી શકે છે, બરાબર છે. એટલે અમુકમાં આપણે આ ત્રણમાં કલર પૂરજો, બાકીમાં કલર પૂરતા નહીં, બરાબર છે. પણ અત્યારે આપણે અહીંયા સુધીનું રાખીએ, આગળનું આપણે આગળના વિડીયોમાં જોશું. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, બાય બાય.